સુરતમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. કતાર ગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલ રેલ રાહત કોલોનીમાં રહેતી આધેડ મહિલાના ઘરમાં છેલ્લા એક માસથી સાથે જ રહેતા યુવકે કોઈ અગમ્ય કારણોસર ચપ્પુના ઘા ચીકી તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે 500 રૂપિયાની લેતી દેતીમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. જોકે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સતત સામે આવતી હત્યાની ઘટના વચ્ચે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કતાર ગામના ગોટલાવાડી ખાતે આવેલ રેલ રાહત કોલોનીમાં આવેલ ગીતાબેન ભરતભાઈ પ્રજાપતિ રહેતા હતા અને લોજિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા એક માસથી ગીતાબેનના ત્યાં હિતેશ ઉર્ફ લાલુ નટવર વસાવા નામનો યુવક રહેતો હતો અને લોજિંગમાં ભોજન કરતો હતો અને તે લોજિંગમાં પાર્સલની કામગીરી જોતો હતો. ગઈકાલે બપોરે કોઈક સમસ્યા હિતેશ ઉર્ફ લાલુને 500 રૂપિયા આપી ગયો હતો, જેની જાણ ગીતાબેને થતાં તેણીએ કારીગર હિતેશ ઉર્ફ લાલુ પાસે 500નો હિસાબ માંગ્યો હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી ઉશ્કેરાયેલા હિતેશે ગીતાબેને ચપ્પુના ઘા ઝીકી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ મથકના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ સિંગળપોર રોડ ખાતે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા રવિ પ્રજાપતિની ફરિયાદના આધારે હિતેશ ઉર્ફ લાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આધેડ મહિલાની ઘાતી હત્યા કરનાર આરોપી હિતેશ ઉર્ફ લાલુને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ પોસ્ટેલ વિસ્તારમાં રેલ રાહત કોલોનીમાં એક મહિલાની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવેલ હતી. આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો. કતારગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મરણજનાનું નામ ગીતાબેન છે તેમ માલુમ પડેલ. પોલીસ તપાસમાં હત્યા કરનારનું નામ હિતેશ વસાવાની ગણતરીની કલાકોમાં કતારગામ પોલીસ સ્ટેશને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. કોરોના ટેસ્ટ આવ્યા પછી આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવનાર છે. સાહેબ, હત્યા કરવાનું કારણ, પ્રાથમિક કારણ કંઈ બહાર આવ્યું છે? હત્યા કરવાનું પ્રાથમિક કારણ હાલ પૂરતું એવું માલુમ પડેલ છે કે ક્યાંક બંને જણ વચ્ચે પૈસાની લેવડ દેવડનો મામલો છે એવું બહાર આવેલ છે.